વાંસદા ખાતે નાગરિક સમિતિ દ્વારા એનસીઆરસી અને સીએએના સમર્થનમાં વિશાળ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. વાંસદાના જૂના બસ સ્ટેન્ડ પાસેથી નીકળેલી રેલીમાં હજારો લોકો તિરંગા સાથે જોડાયા હતા. આ રેલીમાં ધારાસભ્ય નરેશ પટેલ સહિતના ભાજપના અગ્રણીઓ તેમજ મુસ્લિમ અગ્રણીઓ પણ જોડાઈને કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ એનઆરસી અને સીએએના સમર્થનમાં આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આજે વાંસદા તાલુકા ખાતે અન્ય સમાજ દ્વારા, મને લાગે ત્યાં સુધી વાંસદાની અંદર રહેતા તમામ સમાજના સંગઠનો દ્વારા આજે CAAના સમર્થનમાં ખૂબ સરસ મજાની એક રેલીનું આયોજન થયું છે. મને લાગે ત્યાં સુધી વાંસદા માટે આ ઐતિહાસિક કહેવાય. 1110 ફૂટ તિરંગા સાથે આ રેલી હતી અને ખૂબ મોટી સંખ્યામાં દરેક સમાજના લોકો જોડાયા. આજે વાંસદા તાલુકાના સમગ્ર ભારત એ નાગરિકો દ્વારા દેશપ્રેમમાં અને દેશપ્રેમ બતાવવા માટે સૌએ સીએએ અને એનઆરસી સમર્થનમાં આજે જ્યારે માનનીય વડાપ્રધાનશ્રી અને માનનીય ગૃહમંત્રી દ્વારા સરકારશ્રીમાં બંને ગૃહમાં પસાર કર્યા બાદ રાષ્ટ્રપતિને મોહર લાગ્યા બાદ આ જ્યારે કાયદો બન્યો ત્યારે સીએએ અને એનઆરસીના સમર્થનમાં ભવ્ય તિરંગા સાથે જનસમર્થન રેલી વાંસદા નગરમાં જૂના બસ સ્ટેન્ડથી નીકળીને મામલા કચેરી સુધી નીકળે, એમાં તમામ વસ્તુનો ખુલાસો છે. કોઈ પણ મુસ્લિમોને પણ આમાં અન્યાય થવાનું નથી. તમામ ભારતીયોના, તમામ નાગરિકોના હિત સચવાય અને તમામ નાગરિકોના સુરક્ષા જળવાય તેના માટેનો આ કાયદો છે. તમામ નાગરિકોનું રજિસ્ટર એક દેશ માટે બને અને સીએએના કાયદા દ્વારા, સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ દ્વારા ભારતમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી જે પણ કોઈ ત્યાંની લઘુમતી કોમ છે, જે લઘુમતી કોમને ભારતમાં શરણ મળે અને તે લોકોનું પણ હિત જળવાય, ત્યાંના જે પ્રતાડિત વ્યક્તિઓ છે તેનું હિત જળવાય અને તે લોકોને ભારતમાં શરણ મળે તે માટેનો આ કાયદો બનાવેલ છે. તેના સમર્થનમાં વાંસદા તાલુકાના તમામ ભાઈઓ બહેનો અહીં મોટી સંખ્યા ઉપસ્થિત, તમામ સમાજ પણ અહીં ઉપસ્થિત રહ્યો હતો. તમામ સમાજોનો પણ આભાર માને છે અને આ વિશાળ એકતા વાંસદા નગરમાં અને વાંસદા તાલુકામાં સરકાર માટે બની રહે તેના માટે અમે સૌ કટિબદ્ધ છે. અનુસંધાને વાંસદા ગામમાં દરેક સંગઠનો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવેલ હતું. એમાં મુસ્લિમ સમાજ તરફથી પૂરેપૂરો સાથ સહકાર આપેલ છે અને સીએએનો વિરોધ જો કોંગ્રેસ કહી રહી છે, કોઈ મુસ્લિમોને આપણા હિન્દુસ્તાનમાં તકલીફ નથી અને કોઈ જવાબો નથી. આ ખોટા પ્રચાર કરીને જો શાંતિ, દેશની એકતાને તોડવાનો પ્રયાસ કરે છે એને હું વખોડું છું અને સીએને સમર્થન મુસ્લિમ સમાજ તરફથી અમે કરીએ છીએ. ભારત માતા કી જય.